નમસ્કાર સર, બોલો. શું નામ તમારું? સુભાષભાઈ. આખું નામ? સુભાષભાઈ વલ્લભભાઈ બેરા. તમારું ગામ? મોવિયા. તાલુકો? ગોંડલ. અને જિલ્લો? રાજકોટ. તમે અમારી ઘરડા કેમિકલ્સ ની કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી? આવડિયા બે. હા, શું નામ હતું? ચમકીલા. ચમકીલા અને આ બ્લેક. આ બ્લેક કેટલો કેટલો ડોઝ રાખ્યો હતો? આ ચમકીલા 25 અને આ બ્લેક 40. તો તમે આજે અમારી બ્લેક નામની પ્રોડક્ટ છે 40 ml પ્રમાણે મરચીના પાકમાં વાપરી, તો એનાથી તમને તમારી મરચીના પાકમાં શું ફાયદો જોવા મળ્યો? ઈરુ માટે અમે તો આ છાંટ્યું હતું. હા, મને તો કઈ આનો અનુભવ નતો. હા, એટલે ભાઈ મારો એગ્રો વારો કે આ છાંટો સારું રિઝલ્ટ આવશે, મેં છાંટ્યું તો એમાં 100% મને રિઝલ્ટ મળ્યું. તમને કેટલા સમય ની અંદર ઈરુ નીચે પડેલી જોવા મળી હતી? સવારે છાંટ્યું, સાંજે નીચે પડેલી હતી ઈરુ. હા, બરોબર. તો તમે અત્યાર સુધીમાં મરચીના પાક ની અંદર જે ઈયળ છાંટતા હતા, ઈયળ ની જે દવા છાંટતા હતા, એના કરતા તમને આ દવા કેવી લાગી? સરસ, સારી. હા, બરોબર. અને આજે બીજી પ્રોડક્ટ તમે અમારી ચમકીલા મારી 25 ml પ્રમાણે, તો આનાથી તમને તમારા મરચીના પાકમાં શું ફાયદો જોવો? સાહેબ, તમે જો એની ફૂટ જો, એમાં ફાલ જો. હા, છે. હા, બરોબર. તમારી નજર સામે છે. હા, બરોબર. તો તમારે બીજા કોઈ ખેડૂત મિત્રો ને કે આનો અમારે માહિતી આપવી હોય બ્લેક અને ચમકીલા વિશે, તો તમે શું માહિતી આપી શકો? છાંટા જેવું છે, સારી છે ને? સારી, એકદમ સારી. અને ઘરડા કંપની છે, એમાં ક્યાં કઈ વિચારવાનું? તો તમે અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે એક જ સરખી મરચી અત્યારે ઉભી છે અને ઉપર ટોચ સુધી આમાં ફાલ લાગેલો છે. કોઈ પણ જાતની આમાં ઈયળ આવેલી નથી, કારણ કે આમાં ઘરડા કેમિકલ્સ નું બ્લેક અને ચમકીલાનો ઉપયોગ થયેલો છે. તો જે કોઈ ખેડૂત મિત્રોને જયારે પણ મરચીના પાકમાં ઈયળનો એટેક આવે, તો એ સમયે બ્લેક 40 ml અને ચમકીલા 25 ml, કે જે પાકની અંદર એની ક્વોલિટી અને એની અંદર જે તાકાત પોષણ આપવાનું કામ કરે એ આ ચમકીલા કરે. તો આ એક તમારો ખેડૂત તરીકેનો અભિપ્રાય છે, અમે બીજા ખેડૂત મિત્રોને બતાવીશું. ઓકે કાકા, આભાર.